વરસાનું આગમન થયું છે સુરત પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે સેટેલાઇટ પીપલોદ અને અડાજણમાં વરસાદી માહોલ પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું સુરત પંથકમાં ખાસ તો અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ જે છૂટો વરસાદ છે તે કેટલાક વિસ્તારોની અંદર વરસી શકે છે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદી જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને વહેલી સવારથી સુરત શહેરની અંદર અચાનક જે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને બપોર બાદ જે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે અત્યારે જે રીતે સિટીલાઇટ પીપલોજ છે અઠવાગેટ છે રિંગ રોડ છે ડભોલી કતારગામ આ તમામ જે વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી જે વરસાદે જે વિરામ લીધો હતો અને ત્યારબાદ જે અચાનક જ જે વરસાદ શરૂ થયો છે અને તેના કારણે ગરમીની અંદર લોકો છે તે રાહત અનુભવી રહ્યા છે કારણ કે સતત છેલ્લા ચાર પાંચ દિવસથી જે વરસાદ વિરામ લીધો તો ઉકળાટ ગરમી જે જોવા મળી રહી હતી અને અત્યારે સુરત શહેરના કેટલાક વિસ્તારોને જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે શહેરની અંદર ઠંડક પ્રસરી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો એક બાજુ ખુશી એક બાજુ જે ગમ જેવી સ્થિતિ છે જોવા મળતી હોય છે કારણ કે જે વરસાદ છે તે જે સારો થઈ રહ્યો છે અને બીજી બાજુ જે ઊભા પાકની અંદર વધુ વરસાદ પડવાના કારણે જે પાકનું ધોવાણ થતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો માટે એક ચિંતાજનક છે અને જે રીતે હવામાન વિભાગ તરફથી અને જે હવામાન નિષ્ણાંત લોકો છે જે એક જણાવી રહ્યા છે કે નવરાત્રીની અંદર પણ છૂટો છૂટોછો વરસાદ વરસી શકે છે અને જે દિવાળી સુધી પણ જે વરસાદ છે તે વરસી શકે છે તેને લઈને આજે ખેડૂતોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડે છે અત્યારે જે રીતે સુરત શહેરની અંદર જે બપોર બાદ જે રીતે વાદળછાયું વાતાવરણ વચ્ચે જે છે વરસાદ છે તે વરસી રહ્યો છે કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદુ સુથાર ટીવી નાઇન સુરત